ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં 40 જેટલી જોખમી મિલકતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવે છે. તો વરસાદી પાણીના નિકાલની 27 જેટલી કાંસોની પણ સાફ સફાઈ શરૂ કરવામાં આવે છે. ઉનાળાની વિદાય સાથે ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરની 27 જેટલી નાની મોટી કંસોની સફાઈની સાથે સાથે ભરૂચ શહેરમાં આવેલ જર્જરિત મિલકતો, બિલ્ડિંગો તેમજ મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવે છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા અત્યાર સુધીમાં 40 જેટલા મિલકતોના માલિકને નોટિસ ફટકારવામાં આવે છે અને જર્જરિત ઇમારત ઉતારી લેવા જણાવવામાં આવ્યું છે. તેમજ નગર સેવા સદન દ્વારા પણ આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં પણ જર્જરિત મિલકત દેખાય તેના માલિકના સાથે સંકલન કરીને નગરપાલિકા દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરમાં આવેલ વિવિધ નાની મોટી કાંસની પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે દર વર્ષે પાલિકા દ્વારા આ જ રીતે રાબેતા મુજબ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, તેમ છતાં ચોમાસા દરમિયાન મકાનો ધરાશાય થવાના તેમજ વરસાદી પાણીના ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે. ત્યારે આ વખતે પાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે તે તો ચોમાસામાં જ ખબર પડશે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી લગભગ 27 જેટલી ખુલ્લી કાંસોની સફાઈ કરવામાં આવેલ છે. જર્જરિત અને જોખમકારક ઇમારતો માટે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ સિવાય 40 જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસો પણ આપવામાં આવેલ છે. એ પૈકી જે વધારે પડતી જર્જરિત છે તેવી મિલકતો મિલકતના માલિકોની સાથે સંકલન કરી ઉતારવાની ચાલુ પણ કરવામાં આવેલ છે. અત્યારની આજની તારીખમાં પણ નગરપાલિકાના સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગને ઉતારવાની કામગીરી ચાલુ છે. એ સિવાય જૂના ભરૂચમાં પણ અત્યારે એક મકાન ઉતારવાની કામગીરી ચાલુ છે. અગાઉ 2 જેટલા મકાનો પણ ઉતારવામાં આવેલ છે. એ સિવાય જે જર્જરિત મકાનોને નોટિસ આપેલ છે, નોટિસ પિરિયડમાં એ લોકોએ કામગીરી પૂર્ણ નથી કરી ઉતારવાની, એ લોકોને રૂબરૂ બોલાવી અથવા તો નગરપાલિકા મારફતે ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અરે અરે અરે, બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું? શું વાત કરે, પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે IT કમ્પ્યુટર માં એડમિશન આપી દે? અરે છે ને, આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યુટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લેયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લેયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર IT કમ્પ્યુટર માં કરવાનું છે. અરે IT કમ્પ્યુટર ને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સિસ માં કવર થાય છે, એટલે MKICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MKICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA કોલેજ, મેનેજ્ડ બાય શ્રી સત વિદ્યા મંડળ એન્ડ એફિલિયેટેડ બાય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્ટેલ અને હા, જોબ પ્લેસમેન્ટ તો ખરું જ. યહાં પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફેસિલિટી અવેલેબલ હૈ, જૈસે કે ક્રિકેટ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ એન્ડ ટેબલ ટેનિસ. ક્યાં આવી છે MKICS? MKICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપ થી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ.